वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणे विषय जीवविज्ञान में चैप्टर नंबर 6 आनुवंशिकता आणवीय आधार जेमा आज आप टॉपिक है ह्यूमन जीनोम प्रोजेक्ट विशिष्ट लक्षणों। विद्यार्थी मित्रों, आपणे अगाउना अभ्यास में जोयुं के ह्यूमन जीनोम प्रोजेक्ट एक मेगा प्रोजेक्ट है। ईस्वीसन 1990 आ प्रोजेक्ट स्टार्ट थयो हतो અને લગભગ ઈસવીસન 2003માં આ પ્રોજેક્ટનો અંત આવ્યો હતો, એટલે કે લગભગ 13 વર્ષ સુધી આ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ રહ્યું હતું। તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 13 વર્ષ સુધી લગાતાર વૈજ્ઞાનિકો છે સતત ડીએનએના જે કાંઈ બેચ પેરો છે એની વિશિષ્ટ અનુક્રમોની ગોઠવણી કેવી રીતે થયેલી છે તેના વિશે એણે સમજૂતી પ્રાપ્ત કરી। હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો શું છે। તેમાં સૌ પ્રથમ લક્ષણ છે ह्यूमन जीनोम 3164.7 मिलियन बेज जोड़ धरावे छे। अहीं तमे जोई शको छो विद्यार्थी मित्रों, 3164.7 मिलियन बेज, एटले के तमे कल्पना करो के केटलो मोटो विशाल डेटाबेज आपणने अहींयाथी प्राप्त थाय छे। सरेराश जनीन 3000 बेज धरावे छे। एक एक जनीननी जो वात करवामां आवे तो एना एटीजीसीनी जो वात करवामां आवे तो विद्यार्थी मित्रों 3000 बेज मात्र ने मात्र एक जनीन में जोवा मळे छे। आवा तो आपणा शरीरनी अंदर लगभग 25 થી 30 હજાર जेटला जनीनों एक एक कोष में आवेला छे के जेनो आपणे अभ्यास ह्यूमन जीनोम प्रोजेक्ट ने मदद थी करी शकीए छीए। जेना आकार में अत्यंत विभिन्नताओ छे। मनुष्यनो ज्ञात सौथी मोटो जनीन डिस्ट्रोफिन में 2.4 मिलियन बेज जोवा मळ्या छे। विद्यार्थी मित्रों, तमने स्वाभाविकपणे प्रश्न थाय, आ नवो शब्द छे एटला माटे કે વોટ ઇઝ ડિસ્ટ્રોફિન, ડિસ્ટ્રોફિન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સ્નાયુમાં જોવા મળતું, ઓકે, સ્નાયુમાં રહેલ દંડાકાર પ્રોટીનને ડિસ્ટ્રોફિન કહેવામાં આવે છે। તો સ્નાયુની અંદર આવું એક દંડાકાર પ્રોટીન રહેલું છે જેનું નામ છે ડિસ્ટ્રોફિન। તો સૌથી મોટામાં મોટો જ્ઞાત જનીન હોય તો એ છે આ ડિસ્ટ્રોફિન નામના પ્રોટીન, જે કાંઈ જવાબદાર એના માટેના જનીનો છે એની અંદર માત્ર ને માત્ર 2.4 મિલિયન બેજ જોવા મળ્યા। આ તો ખાલી આપણે એક સમજૂતી પ્રાપ્ત કરી કે એટલો મોટો જ્ઞાત જનીન હોય છે જેની અંદર આશરે 2.4 મિલિયન બેજ જેટલી જોડ જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે જનીનની સંખ્યા 30 હજાર છે। ખરેખર પૂર્વધારણા કરતાં જનીનોની સંખ્યા અહીં આપણને ઓછી જોવા મળે છે, એટલે કે શરૂઆતમાં આપણે એવી અંદાજિત હતી કે 80 હજારથી 1,40,000 જનીનથી ઘણી વધારે ઓછી છે। શરૂઆતમાં આપણે પૂર્વધારણાઓ એવી બાંધેલી કે આપણા શરીરની અંદર જે કાંઈ કોષો રહેલા છે એના અંદર જનીનો છે 80 હજારથી 1,40,000 જેટલા જનીનો આવેલા છે। પણ પછી આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના માધ્યમથી સમજી શક્યા કે આપણા શરીરની અંદર અંદાજિત જનીનો છે 30 હજાર જેટલા જોવા મળે છે। બધા જ જે કાંઈ જનીનો આપણને પ્રાપ્ત થાય છે એ લગભગ બધા જ 99.9% ન્યુક્લિઓટાઇડ બેઝ બધા જ મનુષ્યમાં એક સરખા હોય છે। એટલે અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે જેટલા પણ આ વિશ્વની અંદર સજીવો અસ્તિત્વ ધરાવે છે આ બધાની અંદર જો જનીનોની વાત કરીએ તો 99.9% સિમિલારિટી ન્યુક્લિઓટાઇડમાં જોવા મળે છે। માત્ર ને માત્ર 0.1%માં બધા જ વ્યક્તિઓ જુદા પડે છે। તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે એક જ જાતિના જે સજીવ સભ્યો છે એમાં જુદાપણાનો ગુણ છે એ માત્ર ને માત્ર 0.1% ન્યુક્લિઓટાઇડમાં રહેલો જોવા મળે છે। બાકીના 99.9% ન્યુક્લિઓટાઇડ છે બધા જ જનીનોની અંદર સમાન, એટલે કે બધા જ સજીવોની અંદર સમાન જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। 99.9 તો બધા જ સજીવોની અંદર સિમિલર છે, પણ 0.1માં જે વેરિએશન છે તેના આધારે આપણે બધા જ વ્યક્તિઓને જુદા પાડી શકીએ છીએ। તો આ ખરેખર કન્સેપ્ટ છે, ખૂબ જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો અગત્યનો મહત્ત્વનો પોઈન્ટ છે। શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્યોથી હજી આપણે અજાણ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એનો મિનિંગ એમ કે આપણે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના મદદથી જે કાંઈ સંશોધન કર્યું હજી એમાં 50% જનીનો શું કાર્ય કરે છે એ આપણને ખ્યાલ હશે નહીં।
એટલે કે 50% જનીનો એવા છે અજ્ઞાત છે કે જે કયું પ્રોટીન નિર્માણ કરે છે, એ પ્રોટીનની આપણા શરીરમાં શું ભૂમિકા છે, અથવા તો એ 50% જનીનો કયા કાર્ય સાથે સંકળાયેલા છે હજી આપણને ખ્યાલ નથી. માત્ર 50% જે જનીનો આપણને પ્રાપ્ય છે એની મદદથી આપણે શરીરમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સમજી શક્યા છીએ. તો અહીં તમને વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે આપણા શરીરની અંદર જે કાંઈ જનીનો છે એ સક્રિયકૃત અવસ્થામાં કેવી રીતે કાર્ય કરે છે અને કેવી રીતે પ્રોટીન સંશ્લેષણ અર્થે સંકળાયેલા છે. તો ખરેખર 50% જે અજ્ઞાત જનીનો છે હજુ આપણી માટે સંશોધનનો પોઈન્ટ બની રહે છે. તો આપણે અહીંયા સમજવું જોઈએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના માધ્યમથી કે 50% જનીનો જો એટલું બધું કાર્ય કરતા હોય, આપણા શરીરની અંદર વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓ છે ચાલી રહી છે, જે કાંઈ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે એની પાછળ 50% જનીનોનું યોગદાન રહેલું છે. બાકીના 50% જનીનો કયા કાર્ય સાથે સંકળાયેલા છે હજી આપણે શોધવાનું બાકી છે. 2% કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેતન કરે છે. 50% જે જનીનો આપણે જાણ્યા જેનાથી આપણે જાગૃત થયા, ઓકે, કે જનીનો આપણા શરીરમાં છે, જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલા છે, તેમાંના માત્ર 2% કરતાં પણ ઓછા જનીનો છે એ શું કરે છે, તો કે પ્રોટીન માટેનું સંકેતન કરે છે. બાકીના 98% જનીનો શું કાર્ય કરે છે આપણને ખ્યાલ નથી, એટલે કે અજ્ઞાત છે. ઓકે, તો એને આપણે હજુ સમજવા પડશે, હજી એનું આપણે વિશ્લેષણ કરીને એમાંથી આપણે નિત નવું સંશોધન થકી ઘણી બધી પ્રાપ્ય માહિતીઓ મેળવી શકીએ છીએ. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી બનેલો છે. એટલે કે અહીં તમને ખ્યાલ હશે કે હ્યુમન જીનોમની અંદર જે કાંઈ ડીએનએની અંદર આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ મુખ્યત્વે 4 નાઇટ્રોજન બેઝ થકી આપણને માહિતી પ્રાપ્ત થાય છે, એ ટી જી સી. કારણ કે ડીએનએના બંધારણમાં આ 4 નાઇટ્રોજન બેઝ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 જ ક્રમમાં માત્ર ને માત્ર પુનરાવર્તિત થતા ક્રમો જોવા મળે છે. આગળ પાછળ રૂપરેખા દર્શાવેલી જોવા મળે છે અને એના આધારે આપણે ન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ કેવી રીતે પ્રોટીન સંશ્લેષણ અર્થે જોડાયેલી છે તેની સમજૂતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ 4 નાઇટ્રોજન બેઝના વારંવાર પુનરાવર્તન થવાને લીધે આપણને જુદા જુદા જે કાંઈ એમિનો એસિડ છે એના ત્રિઅંકી સંકેતો પ્રાપ્ત થાય છે અને આ ત્રિઅંકી સંકેતોની મદદથી જુદા જુદા એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરતા જોવા મળે છે. ઓકે, તો પુનરાવર્તિત ક્રમોથી હ્યુમન જીનોમ છે એનો મોટો ભાગ બનેલો છે એમ આપણે કહી શકીએ. પુનરાવર્તિત ક્રમો ડીએનએના ફેલાયેલા ભાગ છે. તો ખરેખર આ એટીજીસી છે એ સમગ્ર જીનોમમાં જુદા જુદા ભાગોમાં ડીએનએના બંધારણમાં ફેલાયેલા જોવા મળે છે, જેની ક્યારેક ક્યારેક 100 શતકોથી 1000 વખત પુનરાવર્તિત થાય છે. આ વારંવાર એટલી બધી વખત રિપીટ થાય છે, એટલી બધી વખત પુનરાવર્તિત થાય છે કે 1000 વખત જો એની ગણતરી કરવામાં આવે તો 1000 વખત આ એટીજીસીના ક્રમો છે એ અરસપરસ અનુક્રમોમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે, જેના વિશે એવું મનાય છે કે તે સીધો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નથી પરંતુ તેનાથી રંગસૂત્રની સંરચના, ગતિ કે વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. તો રંગસૂત્રના બંધારણમાં આ જનીનોની ભૂમિકા શું છે એ આપણે સારી રીતે સરસ રીતે સમજી શકીએ છીએ. રંગસૂત્રોની સંખ્યામાં કેવી રીતે પરિવર્તન આવે છે, રંગસૂત્રોમાં કેવી રીતે વિકૃતિ જોવા મળે છે તેનો પણ આપણે સારી રીતે અભ્યાસ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાંથી મળેલ માહિતીને અનુલક્ષીને આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 8મો પોઈન્ટ આપણે જોઈએ. પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો. તો ખરેખર માનવ શરીરની અંદર તો ઘણા બધા જનીનો છે, અંદાજે 30,000 જેટલા જનીનો છે. એમાંથી પ્રથમ રંગસૂત્ર, રંગસૂત્ર ખરેખર મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યની અંદર ટોટલ રંગસૂત્રોની સંખ્યા છે 23 જોડ છે. ઓકે, આ 23 જોડ રંગસૂત્રોની અંદર મનુષ્યની વાત કરો તો 22 જોડ દૈહિક રંગસૂત્રો આવેલા છે અને 1 જોડ લિંગી રંગસૂત્ર છે. તો અહીં આપણને ખ્યાલ આવે છે દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. તો લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, માત્ર ને માત્ર 1 જોડ છે. ઓકે, અને દૈહિક રંગસૂત્ર 22 જોડ છે. તો પ્રથમ રંગસૂત્ર, આ ટોટલ 23 જોડ પૈકીના જે રંગસૂત્રો છે એમાંનું પ્રથમ રંગસૂત્ર છે એમાં વધારે જનીનો છે. કેટલા વધારે જનીનો છે, 2968 જનીનો માત્ર ને માત્ર પ્રથમ રંગસૂત્રમાં જોવા મળે છે. અને સૌથી ઓછા રંગસૂત્ર કોની અંદર છે, વાય નામના જનીનમાં.
તમને ખ્યાલ છે નરની અંદર એક્સ વાય નામનું રંગસૂત્ર હોય અને માદાની અંદર ડબલ એક્સ હોય, તો વાય નામનું જે રંગસૂત્ર નરમાં આવેલું છે તેમાં સૌથી ઓછા જનીનો કેટલા, તો કે 231 જનીનો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી અગત્યનો પ્રશ્ન બની રહે છે. એનસીઆરટી હોય, ગુજકેટ હોય કે નીટનો સિલેબસ હોય, ત્રણે ત્રણની અંદર તમને ઘણીવાર એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે પ્રથમ રંગસૂત્રમાં આવેલા જનીનોમાં સૌથી વધારે જનીનો કેટલા પ્રાપ્ત થાય છે, તો 2968. અને કયા રંગસૂત્રમાં સૌથી ઓછા જનીનો છે, તો વાય નામના રંગસૂત્રમાં. વાય નામના રંગસૂત્રમાં કેટલા જનીનો રહેલા છે, તો આપણે એમ કહી શકીએ 231 જનીનો જોવા મળે છે. તો સૌથી અગત્યનો અને મહત્વનો આઈએમપી એમસીક્યુ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવતો હોય છે કે પ્રશ્નો છે કેવી રીતે પૂછાતા હોય છે, અને કયા પ્રશ્ન ઉપર જો આપણે ભાર આપવામાં આવે તો આપણો ગુણભાર છે સારો આવી શકે. તો ખાસ યાદ રાખજો, વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત જોયો છે, ઓળખ્યો છે. તો વૈજ્ઞાનિકોની પણ ઘણી બધી રૂપરેખાઓ છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે નિર્માણ કર્યો એમાં એને ઘણી બધી જગ્યાએ એકલ બેઝ જોડમાં એને તફાવત જોવા મળ્યો. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે એક વાત કરીએ, આપણી પાસે ધારો કે એક ડીએનએની શૃંખલા છે, તો એની અંદર તફાવત કેવો જોવા મળે, તો કે CAC નામનું ત્રિઅંકી સંકેત છે. તો તમને બધાને ખ્યાલ છે સીની સામે કોણ હોય, જી, એની સામે ટી અને સીની સામે જી. ઓકે, તો તમને બધાને ખ્યાલ છે એડેનિનની સામે હંમેશા કોણ જોડાયેલું હોય છે, થાઇમિન. પણ ધારો કે ત્યાં વિકૃતિ આવી કોઈ પણ કારણોસર, તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ એકલ ક્રમમાં જો આપણે ફેરફાર કરીએ તો શું થશે, તો જે સી એની સાથે જે કાંઈ હોય એમાં પરિવર્તન આવે છે. તો આપણે ધારો કે એમ લઈએ કે CGC, તો હવે તમને ખ્યાલ આવી ગયો કે સી સાથે જી, તો અહીંયા જી સાથે કોણ આવી જશે, સી આવશે. ખરેખર હોવું કોણ જોઈએ, એટી હોવો જોઈએ. ઓકે, તો ઘણી વખત આવી રીતે પણ એકલ બેઝ ક્રમમાં જો ફેરફાર થાય તો જેને આપણે સિંગલ ન્યુક્લિઓટાઇડ પોલિમોર્ફિઝમ કહીએ છીએ, એટલે કે મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર આવા એકલ બેઝ ડીએનએ તફાવત જોવા મળે છે. ઉપરયુક્ત માહિતી રંગસૂત્રોમાં એ જગ્યાઓ હોય કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ, તો તમને એક વાત કરી દઉં, સિકલ સેલ એનિમિયાની અંદર તમને બધાને ખ્યાલ હશે સિકલ સેલ એનિમિયામાં તકલીફ કેવી ઉત્પન્ન થાય છે, તો આ રોગની અંદર તમને બધાને ખ્યાલ છે બીટા ગ્લોબિન શૃંખલામાં તકલીફ ઉત્પન્ન થાય છે. આપણે ચેપ્ટર નંબર 5માં જોઈ ગયા, તેમ છતાં પણ ફરી પાછું આપણે પુનરાવર્તન કરીએ, તો એમાં CTC નામનું જે કાંઈ એક ખંડ હતો ન્યુક્લિઓટાઇડનો, એની સામે તમને બધાને ખ્યાલ છે GAG બનતું હતું, mRNA. ઓકે, આ ડીએનએ છે, તો આ સામાન્ય ડીએનએ હતું અને આવી રીતે જે કાંઈ છે ગ્લુટામિક એસિડ બનતો હતો. પરંતુ અહીં તમે જોઈ શકો છો માત્ર એક જ ન્યુક્લિઓટાઇડ ક્રમમાં આપણે ફેરફાર કરીએ, સિંગલ ન્યુક્લિઓટાઇડ પોલિમોર્ફિઝમ, તો ટીની જગ્યાએ ધારો કે આપણે એ કરી દઈએ તો શું થાય, તો હવે તમને ખ્યાલ છે થાઇમિનની જગ્યાએ એડેનિન લીધે તો નીચે કોણ બનશે, mRNA, યુ આવી જશે. તો હવે ગ્લુટામિક એસિડ નથી બનતો, હવે કોણ બને છે, વેલાઇન નામનો એમિનો એસિડ. તો માત્ર એક જ એમિનો એસિડમાં જો પરિવર્તન આવે તો તમને બધાને ખ્યાલ છે જે કાંઈ રક્તકણોનો આકાર છે દાંતરડા જેવો બની જાય છે, જેને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. તો ખાલી એક જ ન્યુક્લિઓટાઇડમાં પરિવર્તન આવવાને લીધે આવું થતું જોવા મળે છે. તો માનવ શરીરની અંદર જનીનોની અંદર પરિવર્તન આવવાથી જે કાંઈ ન્યુક્લિઓટાઇડ ક્રમની ગોઠવણી છે એમાં વિકૃતિ આવવાથી માનવ જે કાંઈ રોગો છે એનાથી પીડાતો જોવા મળે છે. માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક બને છે. તો મનુષ્યની અંદર ભૂતકાળની અંદર એમાં કેવા લક્ષણો હતા, જે વર્તમાન યુગમાં એની સંતતિમાં કદાચ મેં બી જોવા નથી મળતા, અથવા તો વિકૃતિ આવવાને લીધે પરિવર્તનશીલનો ગુણધર્મ જોવા મળ્યો, અથવા તો વિકસ્યો, અથવા તો નવા લક્ષણો ડેવલપ થયા, તો એ આપણે જાણી શકીએ છીએ. તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે માત્ર ને માત્ર વાત કરીએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણોની, કેટલીક વાતો કરી, ચર્ચા કરી,
હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રયોજન અને ભાવિ પડકારો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એના ભવિષ્યમાં કેવા પડકારો રહેલા છે, વોટ ઇઝ ધ ગોલ ઓફ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, તો હવે આપણે જોઈએ, તેના તરફ ધ્યાન આકર્ષિત કરીએ. જૈવિક તંત્રોને સરળતાથી સમજવા પહેલું આપણું ઇમ્પોર્ટન્ટ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું. તેની મદદથી આપણે બાયોલોજિકલ જે સાયકલો ચાલી રહી છે, શરીરની અંદર વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે, તેને આપણે વિધિગત રીતે સમજી શકીએ છીએ. જૈવિક સંશોધનમાં નવા આયામોનો સમાવેશ કરવા, બાયોલોજિકલ રિસર્ચ જે થઈ રહ્યા છે તેમાં નવા નવા આયામોનો વિચાર છે, અભિગમ છે, આપણે માત્રને માત્ર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ થકી આપી શકીએ છીએ. એક રોલ મોડેલ તરીકે આપણે મેગા પ્રોજેક્ટને લઈ શકીએ છીએ. ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં સમગ્ર જીનોમ અનુક્રમો અને નવી તકનીકીનો ઉપયોગ કરવા. તો ઘણી વખત એવું થતું હોય છે, માનવ સમુદાયની અંદર, માનવ પોતે એક સામાજિક પ્રાણી છે, તો ઘણી બધી વખત કુદરતી રીતે પેઢી દર પેઢી સંતતિઓમાં જ્યારે લક્ષણો ઉતરી આવતા હોય ત્યારે વિકૃતિ આવવાને લીધે ઘણી વખત રોગકારક જનીનો છે એ બનતા જોવા મળે છે. તો જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે એના હલ કરવામાં પણ જીનોમ અનુક્રમો છે મહત્વની ભૂમિકા ભજવે છે. જીનોમમાં પ્રાપ્ત બધા જનીનો વિશે અભ્યાસ કરવા. હ્યુમન જીનોમની અંદર તમને ખ્યાલ છે 30,000 અંદાજિત જનીનો આવેલા છે. 30,000 જનીનોની ભૂમિકા આપણા શરીરમાં શું રહેલી છે, એનું યોગદાન શું છે, કેવી રીતે તે પ્રોટીન માટેના, અર્થઘટન માટેના સંકેતો ધરાવે છે તેની આપણે પ્રાપ્ય માહિતીનો અભ્યાસ કરી શકીએ છીએ. વિશિષ્ટ પેશીઓ, આપણા શરીરની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની પેશીઓ આવેલી છે, જેમ કે લાદીછદ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી, સ્તંભાકાર, કૂટ, સ્ત્રુત, પક્ષમલ અધિચ્છદીય પેશીઓ, ઓકે, સ્ત્રુત પરિવર્તિત અધિચ્છદીય પેશીઓ. તો આ તો વાત થઈ અધિચ્છદીય પેશીઓની. એવી જ રીતે આપણા શરીરમાં સંયોજક પેશીઓ આવેલી છે, સ્નાયુ પેશી અને ચેતાપેશીઓ જે કાંઈ આવેલી છે, આ જુદા જુદા પ્રકારની વિશિષ્ટ પેશી અથવા અંગ અથવા ગાંઠમાં જોવા મળતા પ્રત્યાંકનો કે જૈવ રસાયણોને લયબદ્ધ કરવા માટે વિવિધ જનીન અને પ્રોટીનના આંતરસંબંધ અને કાર્યની જાણકારી મેળવવા માટે મહત્ત્વની છે. તો આપણા શરીરની અંદર, અંગોની અંદર જે કાંઈ જૈવિક ક્રિયાઓ થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જે કાંઈ દેહધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલા પ્રોટીન છે કેવી રીતે સંશ્લેષિત થતા જોવા મળે છે, પ્રત્યાંકન કેવી રીતે થાય છે, ઓકે, રૂપાંતરણ કેવી રીતે થાય છે અને કેવી રીતે પ્રોટીન સંશ્લેષણ થતું જોવા મળે છે, અથવા તો એક કોષનું બીજા કોષ સાથે, એક પેશીનો બીજા પેશી સાથેનો સંબંધ શું છે, એ આંતરસંબંધને આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી જાણી શકીશું અને રોગકારક જે કાંઈ ભૂમિકાઓ છે એને આપણે નિદાન કરી શકીશું. તો ખરેખર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એનો મહત્ત્વનો ફાળો ઘણો બધો જોવા મળે છે એમ કહી શકાય. તો આધુનિક ભવિષ્યના નિર્માણમાં, આધુનિક વિશ્વના નિર્માણમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું યોગદાન ખરેખર માનવ સમાજ માટે અતિ ઉપયોગી બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્ત્વના બે ટોપિક વિશે ચર્ચા કરી, હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને ભાવિ પડકારો વિશે આજે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો આના થકી તમને શું ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ તદ્દન એક મેગા પ્રોજેક્ટ છે, એની મદદથી આપણે માનવ સમુદાયને લગતી જે કાંઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, જે કાંઈ રોગો ઉત્પન્ન થાય છે, તેનું આપણે સોલ્યુશન છે આ પ્રોજેક્ટ થકી મેળવી શકીએ છીએ. તો ઘણા બધા જનીનિક ખામીથી થતા રોગો છે એનો આપણે અધ્યયન છે, અભ્યાસ છે, સારી રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી કરી શકીએ છીએ. ઘણા પ્રોટીન રિલેટેડ પ્રશ્નો છે એને આપણે સમસ્યાનો ઉકેલ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી કરી શકીએ છીએ. તો જનીનિક ખામીઓ હોય કે પછી પરંપરાગત રીતે પેઢી દર પેઢી જે સંતાનોમાં આવતી જે કાંઈ લાક્ષણિકતાઓ હોય, વિશિષ્ટ લાક્ષણિકતાઓ, તેને આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો સંપૂર્ણ માહિતી ઊંડાણમાં પ્રાપ્ત કરી, જે તમને ભવિષ્યમાં પણ સંશોધનમાં ઉપયોગી બની રહેશે. હેવ અ નાઇસ ડે, ગુડ ડે.